બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ શેલ્ટર હાઉસમાં ભોજનનો મામલો. સેવાભાવી સેવકે 45,000ના બદલે 1.12 લાખનું બિલ રજૂ કર્યું હતું. સેવાના નામે મેવા હોબાળો થતા સેવકે 67,745નો ચેક મામલતદારને પરત કર્યો હતો. અમીરગઢ તાલુકાની આબરૂ જવાની બીકે મામલતદારે જતું કરવા કહ્યું હતું. મામલતદાર દ્વારા સેવા કરતા લોકોને સેલ્ફનો ચેક સેવકને આપવામાં આવ્યો હતો. સેવાના નામે મેવાનું સમગ્ર પ્રકરણ વાયરલ થયું હતું. અમીરગઢ સરપંચે મામલતદાર સાથે કરેલી વાતનો વિડીયો પણ વાયરલ થયો હતો. મામલતદારે પણ ચેક પ્રકરણમાં શંકાની ભૂમિકામાં જોવા મળી રહ્યા હોવાનો આક્ષેપ અને આરોપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સેવામાં દાન આપનાર લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જે ભોજન બાબતની થઈ છે એ વિશે શું કેવું થાય છે? આપણે અમીરગઢ તાલુકામાં સેન્ટ્રલ હોમમાં આદર્શ મોડલ શાળા અને જોરાપુરા કન્યાશાળામાં શ્રમિકોને રાખવામાં આવેલ છે. 31/3 પહેલાં સંસ્થા તરફથી ભોજન આપવામાં આવતું હતું. 31/3ના રોજ પાલમપુરથી પરિવર્તન સંસ્થા તરફથી ભોજન પૂરું પાડવામાં આવતું હતું. ભોજન લાવેન ઘટ પડવાથી 50 જણા શ્રમિકો જમવાનું રહી જવાથી મહેરબાન કલેક્ટર સાહેબની સૂચનાથી સ્થાનિક લેવલે ભોજનની વ્યવસ્થા કરવા જણાવી, જેથી અમોએ જે ભોજન પૂરું પાડતા હતા સંસ્થાના રમેશભાઈ પોપટલાલ તથા ભુદ્રેશભાઈ રાતના ઉમેન્દ્રભાઈ રાતના 11 વાગે જેવા આવેલા તે મોડલ સ્કૂલમાં અમે સ્થાનિક વ્યવસ્થા કરવા માટે તેમને જણાવતા તેમને 1, 2 અને 3 દિવસ મૂકી જ્યાં સુધી જિલ્લામાંથી કોન્ટ્રાક્ટર ભોજનનો ન પૂરો પડે ત્યાં સુધી સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવા જણાવતા તેમને 3 દિવસ સુધી ભોજન આપવામાં આવેલ છે. એનું બિલ સરકારના ભાવ અને બિલ એમના 1 દિવસના 80 રૂપિયા, ચા અને ભોજનના 25 રૂપિયા અને ચાના 10 રૂપિયા મળી કુલ તેમને 1,15,245નું બિલ રજૂ કરવામાં આવેલ. તેમાં સરકારશ્રીના 2% બાદ કરતા એમાં 1,12,915નો અમે મામલતદાર શ્રી અમીરગઢના ખાતાનો ચેક આપવામાં આવેલ. ચેક આપ્યા બાદ ગામમાં ઉહાપોહ થતો કે એમને જે કરિયાણાનું જે વાપરવાનું હતું તે પોતાનું ના વાપરી સંસ્થાનું જે પડેલ તે વાપરવાથી એનજીઓ દ્વારા વધુ રજૂ થઈ અને કે અમારું કરિયાણું વાપરેલ છે, જેથી એમને ખબર પડતા તેઓ 67,000નો ચેક લઈને મામલતદાર ઓફિસમાં પરત કરવા આવેલ, પણ અમે સ્વીકારેલ નથી. ભાઈ આવી હકીકત છે. સર, એનજીઓ જે કહેવામાં છે, જે એનજીઓ કંપની દ્વારા જે હતા એમને નિઃશુલ્ક જમવાની પહેલાં વાત કરવામાં આવી હતી, ત્યારબાદ આ લોકોએ ભોજનનું કર્યું અને એનજીઓને કેવું થાય છે કે અમારે માત્ર ને માત્ર 22,000નો જ ખર્ચો થયો છે, ત્યારે મામલતદાર ઓફિસમાંથી આ લોકોએ 1,12,000 રૂપિયા પાડ્યા છે, એ વિશે શું કહેશો? 31/3 પહેલાં 29 અને 30 તારીખે એનજીઓ દ્વારા ભોજન આપવામાં આવેલ, પણ એનજીઓ દ્વારા જે સંસ્થા તરફથી ભોજન પૂરું પાડવામાં થોડો ઘટ થતા અને બાકી માણસો રહી જવાથી સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમાં સ્થાનિક લેવલે જે સરકારશ્રીના ભાવ મંજૂર કરેલ છે એનાથી ઓછા ભાવનું બિલ રજૂ કરતા અમે ચેક આપવામાં આવેલ છે. ઓકે, શું નામ સર? મારું નામ પ્રજાપતિ ચુનીલાલ વનાજી.